ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજના વ્લોગની અંદર મિત્રો સ્વાગત છે, અને અહીંયા આપણી સેકન્ડ વિઝિટ છે. તો અહીંયા ગાય પાછળ જે જોવા મળી રહી છે અને આપણે એ કરવાનું છે. તો ભાઈએ કમ્પ્લીટલી દોરી બાંધી દીધી છે, અને હવે આપણે આપણા જે દર વખતની જેમ આપણે પહેલાં તો ચેક કરી લઈએ હીટમાં છે કે નહીં. તો પહેલાં ચેક કરી લઈએ અને પછી જ આપણે એને એ કરશું. તો ફાઇનલી મિત્રો આપણે ચેક કરી લીધી છે, કમ્પ્લીટલી ગરમીમાં છે. તો હવે આપણે એને કમ્પ્લીટ એ કરી નાખશું. ફાઇનલી મિત્રો 37.5 ડિગ્રી પાણીનું ટેમ્પરેચર આપણે સેટ કરી લીધું છે, અને હવે આપણે ડોઝ આપવાનો છે આને 21238, જે આપણી પાસે અત્યારે લીલા કલરનો જે બુલ છે એનું સિમેન આની અંદર આપણે આપશું. ત્રીસથી 35 સેકન્ડ આપણે ડોઝને રાખ્યા પછી મિત્રો ડોઝને વ્યવસ્થિત પાણી ન રહે એ રીતના આપણે વ્યવસ્થિત સાફ કરી નાખીએ. તો અહીંયા આપણી ઓલરેડી ગન થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ. ચાલો હવે એઆઈ કરી નાખીએ. તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ ત્રીજી વિઝિટની અંદર, અને અહીંયા આપણે એક ગાયને બીજદાન કરવાનું છે. તો ચાલો હવે આપણે જોઈ લઈએ, જે માલિક તો આવ્યો નથી પણ આપણે જોઈ લઈએ. અહીંયા જોઈ શકો છો પશુ માલિકના પશુને બાંધેલા છે, અને આમાંથી એક ગાય હીટમાં આવી છે. કઈ ગાય આવી છે? કઈ આ ગાય આવી હોય એવું લાગે છે. માલિકને આવવા દો પહેલા, પછી આપણે ચેક કરી લઈએ. માર દો દોરી ફરતી, હાલો ચેક કરી. વિહાણો ટાઈમ કેટલો થયો રણછોડભાઈ? 6 મહિના થઈ ગયા. પેલા ચેક કરી લઈએ, જોવા દો ને હાથ મૂકી. જોઈ તો લેવાય જ ને, પાકું થઈ જાય ને. ઉઠલો નો મારે બોલે છે કે મૂંગી છે? મૂંગી છે. ખાલી જવા નાખે, પાટોડા ભરે છે. પાટોડા પણ જો બગડી છે.
વાસડો પણ એમ આવ્યો હો. આ ક્યાં કણે રાહલા વધાર કઈક લઈ જતા ખૂટે, ખબર નહી બહુ. આ એ કઈક ખૂટે લઈ જતા. સારું આવ્યો વાસડો, લે બહુ સારું આવ્યું વાસડું. બસ બસ કેટલો ટાઈમ તો વિયાણે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે ડોઝ જે આપ્યો છે એસએજી જીઆર સોરી એબીસી જીઆર 21-2-38. તો આ ગાયની અંદર કેવું બચ્ચું આવશે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી તમે કોમેન્ટ કરજો. એવું તેલ મંગાવી લો બેટા, તેલ લઈ જાય તો હાલે બધા. હે કેમ આપી દેવી એવું એવું. તો ફાઇનલી મિત્રો અહીંયા આપણી 4-5 વિઝિટ છે અને બફેલોને પીડી કરવાનું છે પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ. તો જોઈ લઈએ હવે દાભણ છે કે ખાલી છે. તો પશુપાલક મિત્રો આપણે આને ઓલરેડી 3 મહિને ચેક કરી છે પણ બચ્ચાનો વિકાસ જુઓ તમે, હાસવણી ઓછી હોવાના કારણે થોડોક બચ્ચાનો વિકાસ ઓછો છે. બાકી આ ખડેલું બહુ જબરદસ્ત છે. કોઈ પણ મિત્રને લેવું હોય તો જરૂરથી અમને કોમેન્ટ કરજો. અને વળી કમ્પ્લેટલી 3 મહિનાની ગાભણ છે. કોઈ મિત્રને ગમતી હોય અને લેવી હોય તો જરૂરથી અમારો કોન્ટેક્ટ કરજો. અમે સ્ક્રીન ઉપર ભાઈનો નંબર પણ મૂકી દઈશું. એકદમ પ્યોર ક્વોલિટીમાં તમે જોઈ શકો છો, બહુ સુપર ખડેલું થવાનું છે. કોઈ પણ મિત્રને લેવું હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરજો. અમે ચેક પણ કરી લીધેલી છે અને કમ્પ્લીટલી ગાભણ છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે અહીંયા આપણી 6ઠી વિઝિટ છે. તો અહીંયા પણ આપણે એક ગાયને વિજદાન કરવાનું છે. ઓલમોસ્ટ આપણે અહીંયા ઘણા બધા બચ્ચાઓ તમને જોવા મળશે એસએજીના. તો ચાલો હવે તમને એ પણ દેખાડી રહ્યો છું. તો અહીંયા તમે જોઈ શકો છો બટુકભાઈની વાડી અને અહીંયા આપણા ઘણા બધા બીજદાન તમને અહીંયા જોવા મળશે. હાલો કઈ લીલડી આવી ઓ હાલે લીલડી નંબર હો. હાલે હવે રૂપ દેખાણું 84 જુઓ, માથું જો નીકળ્યું એ તમે જોઈ શકો છો એનું માથું. શિયાળાને કટકોટ જોડ દો નારો એવું લાગે.
ચેક કરી લઈએ. કર્યું ચાલો. ઓલમોસ્ટ આપણે આવ્યા હતા એ કરવા માટે, પણ કોથળીનો વિકાસ પ્રોપર છે નહીં અને બીજા નંબરની અંદર હીટ પણ ઉતરી ગઈ છે. એટલે ક્યારેય આપણે પશુપાલક મિત્રો એવું ના કરવું જોઈએ કે જેથી કરીને પશુ રિપીટમાં વારંવાર રિપીટમાં આવી જાય. હવે આની જગ્યાએ આપણે કદાચ એ કર્યું હોય તો ખબર જ હોય કે રિપીટ થવાનું છે. ઘણીવાર તમારું ટાઈમ મેનેજમેન્ટ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. જો તમે ટાઈમ મેનેજમેન્ટની સાથે એઆઈ નહીં કરો તો તમારો પશુ ક્યારેય કન્સીવ નહીં થાય. અહીંયા ફાર્મ ઉપર તમે આ વાડી છે અને અહીંયા લગભગ મોટા ભાગના 100-100% આપણે જ બિદન કરીએ છીએ અને લગભગ 1 AI 99% કેસની અંદર 1 AI કમ્પ્લીટ થતું હોય છે. એ ક્યારે કે આપણે હીટ પ્રોપર ડાયગ્નોસિસ કરીએ છીએ, પ્લસ એની જે રિક્વાયરમેન્ટ છે, દાખલા તરીકે આની કોથળીનો વિકાસ પ્રોપર છે જ નહીં તો આપણે અત્યારે એમને મિનરલ પણ સજેસ્ટ કરીશું અને ખવડાવશે. તે જ્યાં સુધી પ્રોપર હીટમાં નહીં આવે ત્યાં સુધી આપણે એને AI પણ નહીં કરીએ, જેથી કરીને એ રિપીટ ન થાય. હવે અત્યારે AI કર્યું, કોથળીનો વિકાસ ઓછો છે ને, આપણે AI કરીશું એટલે રિપીટમાં જ આવશે એટલે પશુ ઉઠલે ચડી જશે. તો આ વસ્તુની ખાસ તકેદારી રાખીએ. કોથળીનો વિકાસ ડૉક્ટર એવું કે કોથળીનો વિકાસ નથી પ્રોપર, હીટમાં નથી પ્રોપર, તો બીજદાન નહીં કરવાનું. પછી ઘણીવાર ખેડૂત મિત્રો એવું પણ સામે જ કહેતા હોય, એક વખત દઈ દો ને ફરીને આવે ત્યારે જોઈ લઈશું, પણ એનાથી એને ઇન્ફેક્શન લાગે છે, ખોટી કોથળી ખરાબ થાય છે, એવું ના કરીએ. આઈ હોપ તમને આ વ્લોગની અંદર ખૂબ જ મજા આવતી હશે. મજા આવતી હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને વધારે લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો.